બબલું નું હવે મારે શું કરવું, આ જા 17-18 મોદી થઈ ગયો, હજી કરે ન ગુડાળો. બરોબર, હવે એ બધી તમે વાત મૂકો, મારો મગજ ને ફૂલ તોફાન જ રેડો. તમને હું કેટલી વખત ત્યાં, કેટલા દિવસ ત્યાં ગઈ કઈ ને થાકી ગયો કે હવે મારું કઈક કરાવો, મારું કઈક કરાવો. આજ કેવું થયું ખબર? ના ના થાંભળો તારું ભાઈ. અરે તમે વાત તો સાંભળો, તમને એમ થાય કે ના ના હવે આનું કઈક ગોઠવી દો. દુકાને હતો ને 3-4 છોકરા નીકળી તા ગયા, વાંઢો વાંઢો કરતા. હા તો હોય એવા કે ભાઈ, એમાં મારું તો હાલે, મારે કઈ છોકરા મોઢા હાથ તો દેવા નથી જવાતા કે દોહી મેણા મારે હવે તો. તો તારે એમ કહેવાય તમારે આવું હે એમ આટલા વર્ષ થી અમારો ભાઈ બનશે, હવે ઘરે આવી જાય ને એટલે બાપા હું તો આવી જાય. હું તમને શું કહું, તમારા ઘરે ઓલા મહેમાન કોણ આવ્યા છે? મારે નહી કરાવો તમે, પણ એની આરે તું મરી ગયા ન્યા ક્યાં પાછે ભરાહો. પડે ઘણી વાત તો લાવો, પછી હું સંભાળી લઈશ. અને વાત નો આઈલી તો હું જો એને પૂછું, હું ઈ મને હે ને મન નથી લાગતી તને ગમાડે એમ. કા આપણા હું વાંધો હવે એ બધો વાંધો આખા ઘર ને દેખાય, એ મરી ગયા તને તારો તારો વાંધો ન દેખાતો, આ ખાઈ ખાઈ ફૂલાઈ ઉહે મન મારો દેખાતો તામ હોય એમ બોલાય. અમે ઈજ કહી કે થોડું કે ને ખાવાનું ઓછું કર નાખ. કેટલું ખાવાનું ઓછું કર? તમે મને ખબર પડે કે નથી પડતી નથી થવાનું. હું એકવાર વાત કરી જોઉં હું બરાબર. હવે તો વે હે ને બોલતો નઈ, ઓલો કેવો તાર ભેગો હોય હે દુકાન દેહાડી ને. આ તો આમ ચાલ એમ કોઈ ના પરો હે દુકાન નો મુકાય, મરી ગયા. મેં કીધું હવે આઈ જે નાના નાના છોકરા ઇજ્જત કરતા બંધ થઈ ગયા. એટલે એવું ન હોય કે લગન નો થયો એટલે કોઈ ઇજ્જત નો કરે, એ આપણા લખણ ઉપર હોય. હું તો વાંડો વાંડો કરતા જાય હે, ચીડવતા જાય હે મને. હા તો હા ભરી લેવાય હોય એવા કે બુકિંગ ના પૈસા કહું કરિયાણું બુક કરાવો. મારી બેનપણી
એમ તું રહે ને હરખું બોલે એવું મનને ભેગું થાય બધું તને ભેગું થાય કે ન થાય મારે કઈ ભેગું કરવું જ નથી હું શું કહું છું આ શું એકલી એકલી બડબડ બડબડ કરે એવું ગાંડી થઈ ગઈ હોટલ મારી માય ગાંડી હતી એની માય ગાંડી હતી ને હું ગાંડી હું બોલે તે તો તું પહેલેથી જ છો ખબર પડે આપણે ટોયલેટ જવું હોય હા તો જાવું હોય તો લે ડબલા લઈને જવું પડે હા તો એમાં હું વાંધો રમ તો આવે એમાં છે ને શરમ આવે આખી દુનિયા જાય એમાં કઈ શરમાવાનું હોય અરે આ બબલુ તો હે ને દીમા દહ દહ ધક્કા ખાતા તોય કોઈ દી શરમાણો નહીં પણ મને તો શરમ આવે હો આપણે તો બાઈ માણા રહ્યા ને એટલે અમે એક્ચ્યુઅલી મે મને એવું ન ફાવે પાછો આપણે નાવા તો તમે બારો બાર બેસો છો આમ વીટીને આમ આમ નવાઈ હતી એમાં હું વાંધો હે નવાઈ તો જાય ને સરસ નું આમ બાથરૂમ હોય એમાં બાથ ટબ હોય ને એમાં સુતા સુતા નાઈ પણ એમાં હોવાની કે જરૂર ખાટલો એમાં હોય જવાય જરૂરી છે કે હુતા હુતા જ નાવું પડે એટલે મગર ઘર પાણી ભરે હા તે આ પાઈપ લ્યો લઈને બે જા તમે તો હા કેવા છો ગંધારા ગોબરા મને તો આવું ગમે જ નહીં તારે કરવાનું હે ને યાર પેલા મને કે તું બોલા હમણાં એક રાઈ નાખીશ તો આવશે એમ એમ દેખાવમાં કેવો દેખાવમાં અસલ હીરો પણ થોડું કામ શરીર જાડું હે પણ હું દેખાય હારો એટલે થોડું કેટલે કેટલું હવે ઈ મારા આમ કઈ માપ પટલે મેં કોઈ દી માપ્યું નથી કેટલે ગામ મિલકત મિલકત કે મિલકત છે અરે અમારા ગામમાં હે ને હવથી એમ કે મોભાદાર ખોલ્યું હે પણ એમ જો કરે મોભાદાર એટલે એટલે આમ પૈસા વાર આવે તને તો પણ તો એને છે ને પ્રોપર્ટી વાળા કહેવાય ઈ અમારે એવું કઈ એવી પ્રોપર્ટી પ્રોપર્ટી તો હું તને એમ કહું કે તારે કરવું હોય તો હું એને બોલાવ જોઈ લઈએ આપણે પછી જો હું તો તને કહું છું કે એક્ચ્યુઅલી માં છે ને મને તું ઇંગ્લિશ થાય ને મને હે ને મારો મગજ ફાટી જાય છે એ પણ એ મને છે ને ટેવ હોય ઈ કાઢી નાખો એમ ટેવાય ગામડા મેં એવું કઈ હાલે ને કોક મારી મારીને પાડી દે એવું હોય હા સારું ચાલ ધીમે ધીમે તારી સાથે રહીશ ને એટલે હું ફાવી જશે હાઈ હું એ કહું તારે જો હે ને એની યારે લગ્ન કરવા હોય તો હું એને વાત કરું કેટલા ટાઈમ થી મારી વાહે પડ્યો પછી એની પાસે પ્રોપર્ટી ને આઈ બધું તું બી બધું છે એની પાસે પણ તારે હે ને હું કહું એમ તારે હા પાડવાની બધી વાત માં પણ ગમશે તો જો આઈ તો ગમે તો જોઈ ને જો આપણી હારે આમ હાલતો હોય ને હારો લાગવો જોઈએ હા અરે આ તો હાર નો ફૂલ લાગવો જોઈએ પણ આ ડોલર નું ફૂલ નથી તો ડોલ તો હાથી લાગશે ભેગો હાલતો હશે ને તો પ્રોપર્ટી છે હા હકાવી લે હું કા થોડું ઘણું હાલે એમ હા એ ખબર નહીં ભેગો લઈ જવાનો થોડો વાહે હકાવવાનો બીજું તો હું હોય એમાં હા એ તો પછી આગળ હકાવીએ તો આપણે ન દેખાય એટલે વાહે એને વાહે જ હકાવવો પડશે હા તો શું કરવું એ તો હવે આપણે ન્યા જવું છે કે અહીંયા બોલાવું અહીં બોલાવીને આપણે હામે થોડુંક જવાય તો એને એમ ખબર પડે જાણ જરૂર છે ને હા તો હું હે ને કરિયાણા નું બાનું કરીને જાઉં હું અને પાસે એને ભેગો લેતે તો એ બે જાવ હલતી નહીં આવી કઈ કઈ વાત અને જો હા લાગુ ને મસ્ત હિરોઈન જેવી હવે બોલ થાને સીબડી હવે હું મેં તો ના પડે ને મારા મોઢે આવી નહીં પકતાઈ કરવાની એ હારું જાને તો ગામડાના ગોબા ને કોઈને ગમે નહીં અને મને આ ગંધારું એક તો ગમતું ન હોય કેવી મારી નવી સાડી છે સરસ મજાનું મે મિસો માંથી ઓનલાઈન કરાવી હતી ઓનલાઈન આ ને હું ખબર પડે ઓનલાઈન કોને કહેવાય ઓય હું તને હું કહું તો આ જલ્દી માર ઘરે કા ભાભી હું અરે તારા હાટું છોકરી જોઈ છે એવું છે હાલો 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 એ એ બે જે હું આવું છું હમણાં ધ્યાન રાખજે દુકાન નું બરોબર ફટાફટ બે જ અહીંયા હાલો હાલો ભાભી હાલો અયા હું કરશો કોક આવે તેને તો સીધી ની બે પણ આ બે જો હું શું કેતી હતી આ આનું કહું હું સીધી નો બેહ ને જાડિયા પર વો એવા વર્તાવા ન હોય
દુકાને મેમાને કીધું મારે ન જવાય નથી દુકાને, મહેમાન નું માન થોડું ઘણું રાખો, જા જો મહેમાન કીધું ભલે ને બેઠા, એટલે દુકાન શું ગયા હે બેન, બરાબર કીધું ભાભી, બરાબર કીધું તમે, તે પણ હું ગયા ને મુંડા ના હે તું તારામાં બુદ્ધિ નથી મરી ગયા, એક તો તારું આયા કરાવું તો પપ્પા મમ્મી તું દુકાને બે ચૂલી રોટલા થાય, રોટલા ટીકતાવડે જ નહી પૂછો તો, અરે મને નથી ખબર, અમારે તો આવે ને રોટલા પીઝા ના બર્ગર ના, એટલે શું થાય એમાં શું હોય લગ્ન જ નથી સાડી ક્યાંથી હોય, મોકલો ને તું લઈ જાય ને હું તને બોલાવીશ, તો જવા દે મોયો જો, અલે ભાઈ આગળ થા દુકાને જવાનું, આપો હું કહી દઈશ કાલે, તો મને કઈક બનાવી દે હાલ, અમારે એવું કઈ નો હાલ આયા.
ભૂખ લાગી છે તો મને મેગી કરી દે ને. એવું અહીંયા નો મળે એમ તને ખબર પડે એમાં. અહીં રોટલા ને શાક હોય બાકી અહીં કાંઈ એવું તમારું નો આવે. ખાવું એ તો દઈ દઉં. ખાવું તો પડશે ને. હેલો, હા હા એ જ બોલું છું. હા હા, પેલી દાડમડી ને બગીચો જોયો ને તમે? એને તો બોલાવી લીધો, અહીંયા આવે એટલે મસ્ત વાત કરીએ. હવે તો જાઉં પછી ખબર પડે એમ. તો મને થોડીક વાર જવા દો ને. કેટલી વાર માં આવશ પાછો? અડધી કલાક માં જઈશ. બાકો જાઉં ને? ફટાફટ મારા માંથી પગાર માંથી કાપી લેજો. દો ને મોડી વેફર. ઉતાર લઈ લે. અમે આવો. હા ફટાફટ. હા હા પૈસા ને બધું લઈ તો ગયો મારા ઘર થી ને. એક દાળ માં કઈ કાળું હોય એવું લાગે હે. ભાઈ તો ઓલા ભાઈબંધ ને ફોન કરવા દેતો. અહીંયા આવે થોડીક વાર દુકાન દુકાન સંભાળે તો હું જરાક એની વાહે જાઉં જોતો આવું. હલો હલો, આવજે તો ભાઈ 5-10 મિનિટ કામ છે તારું. ફટાફટ. હા બોલો બોલો જાનુભાઈ. હું છે યાર ભાઈ? હું મજા મજા. હું આલો ભોકે જઈડા કઈ ખબર પડે? એ ખબર નથી પડતી. એકવાર બહાર ના છોકરા વાંડો વાંડો કરીને ચીડવે. હવે ઉંમર થઈ ગઈ છે એ તો કીએ ને ભાઈ. ઉંમર બહુ દેખાય છે. તમારો મેળ નો આવે મારો કરી દેજો. હું વાંઢો છો. મારું તો થવા દે. તમારો મેળ નો આવે તો હું વાંઢો છું. એટલે હું જન્મ જન્મ નો વાંઢો છું. એ વાત તો સાચી. તમારે વધારે જરૂર છે તો પછી યાર. હવે મને હે ને શંકા જેવું છે. બરોબર છે ને શંકા? થોડીક છે માણા ઉપર. મારો માણા હે ને એના ઉપર થોડી. એટલે જેનું ખાય એનો જ ખોદે છે? હા એવું મને લાગે હે. પછી હું જોઉં ને પછી મને ખબર પડે. મને એનું ડાસું જોઈને જેવું લાગે તો કર્યું. એ મારી વાત તો હવે ને હું કર્યું ખબર ને? અહીંયા ઉભો ઉભો કોઈ એના ફોન માં વાત કરતો હતો. બરોબર કોણ હતું મને કઈ સંભળાણું નહીં. પછી અહીંયા આવીને મને કહે માસી પડી ગયા હે. દવાખાને લઈ જાવ રિક્ષામાં નાખી. 50 રૂપિયા લઈ ગયો ગયો પાછો આવ્યો. મને કે મોડી વેફર ખાવી. એને આપણે કામે રાખો. હા તે તો એમ કેતો હતો કે મારું કોઈ હગું નથી તો માસી ક્યાંથી જાય ગયા. મને એટલે જ શંકા હોય પેલી ઉત્પન્ન ખબર તને.
તો જો તમારું ઘર ક્યાંક પૈસા પેલા થોડી રાખે એટલે હું તને શું કહું, થોડીક વાર તું અહીંયા દુકાને રે બરોબર, હું જરાક જોતા હોય ક્યાં ગયો હે, અને પછી પાછો આવો પછી બરોબર. હું દુકાને બેહું તો ખરી, હા તમે એક તો ફટાફટ આવી જાઓ, અને તમારું અહીંયા ગોઠવાઈ જાય તો ભાભી મારી ભલામણ કહેજો, મારું કે પાકો પાકો 100% પાકો ને, અહીં કઈ ઉપાધી કરતો નહીં, હું બેઠો સાંભળી લેજો, થોડી મારે જો મફત ના માવા ખાઈશ ને, મજા મજા આરામ મોજ કરો, જાઓ એ જલ્દી થી આવી જાય. કેમ છો? મને તો મજા છે, હું તો જો કમ ચિપકી કાઢો, મને વિચારતો હું સપનું તો નથી જતો ને ક્યાં, ના સપનું નહીં હાચ છે, એક કામ કરી તો આપણે, અરે અહીંયા ગંદુ ગંદુ છે, આ ગંદુ તો છે પણ થોડુંક ચાલશે, આપણે ઉભા રહીએ બરાબર છે, એવું છે, આ તો શું વાળા કોઈ જોઈ ન જાય ને, કોઈ કોઈ ન જોઈ, એને તો દુકાને બેહાડીને જાડ્યો, હવે એ જાડ્યો તો દુકાને બેઠો છે, ઠીક સારું, શું કઈ કામમાં લગાડી દીધો છે, હા મારો હાડો લે મને જોવા આવ્યો તો આવો તો ખરી મારી વાડીએ, તમને આમ જલસા પડી જાય, હા અને આમ ગામમાં તો તારે મિલકત કે બહાર બધી, બધું બહાર જ, કેટલું સુંદર નામ છે તમારું, મારું નામ મિલન, મિલન કરી લઈએ, મિલન આપણે એનું ₹50,000 લઈ લેજો ભેગા, પૈસા તો છે પણ એમાં એવું છે ને કે બેંક માં પડ્યા છે ને ઓલું કાર્ડ આવે, લખી ને હું આપશે, હાલો હું કઈક કરી લઈશ, બસ તો પાકો ને, હા પાકો, હા તો કાલે હું નીકળું ને એટલે ફોન કરીશ તમને, આ જ નંબર હતો, અત્યારે આ નંબર હું એને કાઢી નાખું, ઓલી મારી બેન છે ને જોઈ જાય, પછી મારો નંબર યાદ રહેશે તમને, અરે અમે શેર વાળા છે ને એકવાર જોઈ લીધું હોય ને એટલે ડર ન જોય, હવે જાઓ તમે જલ્દી થી નતર કોઈ જોઈ જાય ને તો પાછું મારી પ્રોબ્લેમ થઈ જાય, હા બાય બાય, આવજો આવજો, એ કાલે હું, હા ત્યારે ઓલી કોણ તમારી એક ચૂલી, એક ચૂલી કોણ છે ઓલી, હા એ મારી બેન પડી, આ એને હું કર્યું, એ ને ઓલો મારો ભાઈ બન બે દાડમ ના બગીચા માં ગુલાબ ના ફૂલ ખીલવતા હતા, એટલે ન્યા દાડમ ને બગીચામાં કેવી રીતે ગુલાબ વાવ્યો વળી, તમે સમજી જાઓ કા, તો હા ભાઈ ને સીધી રીતે હું આવે, અમે અહીંયા હતા, અહીંયા બે વાતો ચીતું કરતા હતા, એવું તને કોણે કીધું, હું જોઈ ને આવ્યો, તો તને ન્યા જવાય ને આયા આવી હું રોહો મારી પાસે, અરે પણ હું જોઈ ને જઈવો ને એટલે તમને કેવા આવ્યો, ડાયરેક્ટ નો જવાય ને મને ખરાબ લાગે ને, કદી હું તને કેતી હતી કે આ હે તે તો તું તો એને બેન બેન કરતો હતો, એટલે ઓલાય મેં તને કીધું તું ને કા તારી પાછી લઈ જાહે, હું કઈ એવી રીતના થોડો કેતો હોય, તો કેવી રીતે કેતો, એમાં કઈ અલગ રીતે કઈ, એમાં હીરા ટાઈકા હતા, તો કે એને બેન નો કહેવાય શું કહેવાય, હા તો હવે ઓલો ને ઓલો ને બેન કહે ને, હવે ઈ લગન કરી લેશે ને તું તો વાંઢા ને વાંઢો જ રહેવાનો, હો આવું યાર કેમ, હા એ તે કર્યું મેં નહીં,
મરી ગયા. તો કે કરો ને, હવે કઈ થાય એવું નથી. તો બીજી ગોતો, હવે બીજી ત્રીજી નો મળે હો. તો પૂરો આપણો હિસાબ, હા હિસાબ પૂરો મેં તને બતાવ્યો છે. તેન બેન કીધી તો હું શું કરું કે, મેં કઈ બેન થોડી કીધી. તો હું કીધું એ તો મેં એમનેમ ખાલી આમ કીધું. હું કીધું એમનેમ ખાલી, નામ નહોતી ખબર મને. એટલે બેન કહેવાની, કહું કે છોકરી બતાવું તને હાલ, એટલે બેન કહેવાની તારે. હવે હવે ભલે જીઠા તો એ જો વાંધા ને વાંધા, આપણે તો હવે બીજું શું થાય કયો, બીજા કોઈ છે ગામમાં? ના બીજો હવે ગામમાં કોઈ નથી હો. આપણે માં તમારા ઈ ને કે તમારા બમારા એ બધું હવે પૂરું છે, તો ઈ મેં બતાવી દીધું. તાર ભેગું ન છું તો હવે હું શું કરું કે, કઈ કરાવો ને. હવે આમ જાય છે મરી ગયા તારું મોઢું લઈ. એ આવા દે ને હમણાં એનોય વારો કાઢું, મને આયે એમ કહી દે. ઓલો ભાઈ બંધ મારો, હા એને મન કે મન કે કાઢી નાખજે દુકાનેથી નોકરીમાંથી. અરે મને હું કે ખબર, હું કે મન કે હે ને મારે થોડું ગામમાં કામ છે, કે માર માસીને દવા લેવા જાવું. હા ઈ દવા લઈને આયે લેતો તો દવા, હા એટલે ઈ દવા લેવા ગયો તો ને, એટલે હવે ઓલી આવે ને એટલે એને હું કહી દઉં કે ભાઈ જો મારે યારે રહેવું હોય ને તો આવા ધજાગરા તારા નહીં હાલે એમ. હા પછી તમને કહું. તમે ખાઈ ગયો.
ભાઈ